ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે એકમ 7 એક છલાંગે દરિયો કૂદો માં હનુમાનજી અને રામના સંવાદને વાંચીએ. તો સંવાદ વાંચતા પહેલાં આપણે સીતા એ હનુમાનજીને જે સંદેશો કહેવાડ્યો છે રામ માટે એને ગીત રૂપે અહીં આપવામાં આવ્યું છે, તો એ ગીત આપણે પહેલાં ગાઈએ. હનુમાનજી કે દેજો સંદેશો મારા રામને, આતેલું કેજો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને. અશોકવનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સહું છું. અશોકવનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સહું છું. વહેલા મોકલજો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. લંકાની નગરી તો સોને મધેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી. લંકાની નગરી તો સોને મધેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી. એવું કહેજો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. લંકાની નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તકને 20 એના હાથે છે. લંકાની નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તકને 20 એના હાથ છે. ચેતવી દેજો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. ગીત ગાયા પછી ગીતમાં આવતા શબ્દોને નીચેના કોઠામાં લખવાનું છે. કોષ્ટક કઈ રીતે આપ્યો છે આપણે? માણસનું નામ, સ્થળ, ક્રિયા. એટલે કે માણસનું નામ, આ ગીતમાં કયા કયા માણસનું નામ આવ્યું છે? તો હનુમાનજી, રામ, રાવણ આ માણસોના નામ હતા. હવે સ્થળ, કયા કયા સ્થળની વાત કરી છે ગીત, તે આપણે લખીએ. તો અશોકવન, લંકાની નગરી, રાક્ષસોની ભૂમિ, આ બધા સ્થળના નામો લખ્યા છે. ક્રિયા કઈ કઈ છે? તો ઝૂરી રહી છે, વેદના સહું છું, બરાબર. આ એક ક્રિયા છે. એ પ્રમાણે તમારે, જો તમને કંઈક અલગ લાગતું હોય, કોઈ સ્થળ, માણસનું નામ કે ક્રિયા તમારે બીજી લખવી હોય, તો આ ગીતમાંથી તમે પસંદ કરીને લખી શકો છો. આગળની પ્રવૃત્તિ જોઈએ. કોષ્ટકની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. આપણે જ્યાં કોષ્ટક અત્યારે સોલ્વ કર્યો એના આધારે એના જવાબ લખવાના છે આપણે. તો પહેલું, રામને સંદેશો કોણ આપશે? તો માણસના નામમાં જ આપણે જોવું પડશે, બરાબર ને? તો રામને સંદેશો કોણ આપશે? હનુમાનજી, બરાબર છે. બીજો સવાલ છે, સીતા ક્યાં છે? હવે ક્યાં છે એટલે કે સ્થળની વાત કરી છે. તો સીતા ક્યાં છે? અશોકવનમાં. એ ઝૂડી રહી છે એમ કહે છે ને, એટલે અશોકવનમાં છે, જંગલમાં છે. સીતા શું સહન કરી રહી છે? તો રામના વિયોગની વેદના સહન કરી રહી છે. આ પ્રમાણે ચોથો અને પાંચમો તમારે લખવાનું છે. હવે આપ્યો છે ગૃહ કાર્ય, એટલે તમારું હોમવર્ક આવ્યું છે. શું છે તમારું હોમવર્ક? આપણે વાંચીએ. તમારા ગામમાં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન વગેરેના ગીતો ગવાતા હશે. તમારા ઘરમાં કે પડોશમાં રહેતા વડીલો પાસેથી એક ગીતની 5-6 લીટી લખી લો. આ ગીત કે ભજનની આપણા વર્ગ
માં તમારે રજૂઆત કરવાની છે, બરાબર? તો આ તમારે ગૃહકાર્ય કરવાનું છે. તો ચાલો આપણે રામ અને હનુમાનજીના સંવાદને વાંચીએ. રામ કહે છે, કહો હનુમાન, સીતાના કોઈ સમાચાર મળ્યા? હનુમાન કહે, હા પ્રભુ, માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે. રામ કહે, હાશ, સીતા જીવે છે? સીતા મજામાં તો છે ને? આંખમાં આંસુ સાથે હનુમાન કહે છે, પ્રભુ, આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય? રામ કહે, હા, એ સાચું, પણ કહે તે મારી વીતી સીતાને આપી હતી, મારો સંદેશો આપ્યો હતો, સીતાએ મારા માટે કોઈ સંદેશ કહેવાડ્યો છે? હનુમાન કહે, હા પ્રભુ, એ વીતીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી. માતાએ કહ્યું કે હે પ્રભુજને કહેજો કે ચિંતા ન કરે, પણ પ્રભુ સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે. એક વાનર કહે છે, હનુમાન, તમે છેક ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં? હનુમાન કહે, મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં, પણ માતાએ ના પાડી. માતાએ કહ્યું કે તું સંદેશવાહક છે, તે તારું કામ પૂર્ણ કર્યું, તું જા, હું તો મારા સ્વામી શ્રી રામની સાથે જ આવીશ. સુગ્રીવ કહે છે, ધન્ય માતા, ધન્ય, પ્રભુ પર આપનો કેવો અતલ ભરોસો. હનુમાન કહે, પ્રભુ, આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ. અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે, કદાચ માતાને તકલીફ આપે. હનુમાન ફરીથી રડવા લાગ્યો. રામ, હા હનુમાન, આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું. તું સીતાની ચિંતા છોડી દે. આવા હજાર રાવણ આવે કે લાખો રાક્ષસો આવે, સીતાનો વાર પણ વાંકો નહીં કરી શકે. નીચે આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. આ વાક્યને આધારે શું કહી શકાય તે જણાવો. આ માટે 4-5 મિત્રો જૂથમાં ચર્ચા કરો અને સાચા જવાબ શોધો. ઉદાહરણ આપને આપ્યું છે, એ વીતીથી તો માતાએ મને ઓળખ્યો. કયું વાક્ય સાચું છે? 3 વાક્યો આપણને આપ્યું છે, તો 3 વાક્યમાંથી જે સાચું વાક્ય છે એને ઉદાહરણમાં આપ્યું છે. અ છે, હનુમાને વીતી બતાવી એટલે માતાજીએ તેમને ઓળખ્યા. બ છે, રાવણે વીતી બતાવી એટલે સીતા ઓળખી ગયા. ક, સીતાએ વીતી જોઈને રામને ઓળખ્યા. તો સાચું વાક્ય કયું આપ્યું છે? અ, હનુમાને વીતી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. એ પ્રમાણે આપણે સાચું વાક્ય શોધવાનું છે. તો પહેલું વાક્ય જોઈએ, પ્રભુ આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય? અ, સીતા દુઃખી છે. રામ દુઃખી છે. ક, રામ અને સીતા દુઃખી છે. સીતા દુઃખી છે, રામ પણ દુઃખી છે, એટલે કે ક ઓપ્શન આવશે, રામ અને સીતા દુઃખી છે. બીજું છે, માતાને પ્રભુ પર કેવો અડગ ભરોસો? અ, સીતાને રામ પર ડગે નહીં એવો વિશ્વાસ છે. બ, રામને ખબર છે કે સીતા જાતે પાછા આવશે. ક, સીતાને વિશ્વાસ છે કે રામ લેવા નહીં આવે. તો શું આવશે? બરાબર, અ આવશે, સીતાને રામ પણ ડગે નહીં તેવો વિશ્વાસ છે. ત્રીજું જોઈએ, હજાર રાવણ કે લાખો રાક્ષસો આવશે તો પણ સીતાનો વાળ વાંકો નહીં કરી શકે. તો અ, સીતાના વાળ ખૂબ મજબૂત છે કે તેને વાળી શકાય નહીં. બ, સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે.
એક રાવણ અને રાક્ષસો એટલા બધા ઢીલા છે કે એક વાર પણ વાળી ન શકે, તો શું લાગે છે તમને? બરાબર છે, બ, સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે. એ પ્રમાણે ચોથો અને પાંચમું તમારે જાતે કરવાનું છે. આગળની પ્રવૃત્તિ આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. ઓકે.